બાહ્ય સફળતા ગમે તેટલી હોય પણ જો સંબંધો સારા નહીં હોય તો નિષ્ફળતાની અનુભૂતિ થશે પદ પૈસો પ્રતિષ્ઠા એને સફળતા ના સમજતા મોટે ભાગે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે સૌથી સુખી કોણ બીએમડબલ્યુ વાળા ઓડી વાળા જેના ઘરે રૂમે રૂમે નેટ છે એસી છે એ સુખી આપણી સુખની પરિભાષા વસ્તુઓમાં છે પદાર્થોમાં છે પદમાં છે મનોસ્થિતિમાં નથી નથી હસું છું 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 એટલે માની ન લેશો કે સુખી હું હું રડી શકતો એટલો મારે ગાલીચાની બીજી બાજુઓ બતાવી છે જે લોકોના બહાર હસતા ચહેરા છે એના જીવનમાં પારિવારિક નિષ્ફળતાઓ કેવી છે અનેક નિષ્ફળતામાં સ્થિર રહેનારી વ્યક્તિ પણ પારિવારિક નિષ્ફળતામાં સ્થિર થઈ જાય છે અબ્રાહમ લિંકન અમેરિકાના તમામ રાષ્ટ્રપ્રમુખમાં એક શ્રેષ્ઠ પ્રમુખનો દરજ્જો જેને આપી શકાય એવા લિંકન હતા છાલ પર લખતા શીખ્યા રાજકારણમાં વખત નિષ્ફળતા મળી છતાં માણસ લગ્યો નથી ગુલામી પ્રથા નાબૂદ કરવા માટે એને પ્રયત્ન કર્યો છે પણ એ જ લિંકને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ને એના મિત્રે એને બચાવ્યા કારણ કે એની પત્ની મેરી બહુ વઢકણી હતી રાત્રે છાનામાના જઈને સુઈ જતા હતા કંટાળીને આપઘાતનો પ્રયત્ન કર્યો અનેક નિષ્ફળતામાં સ્થિર રહે પણ પારિવારિક પ્રશ્નોમાં ડગી જાય છે બીજું આપણે માનીએ છીએ કે સારો અભ્યાસ એટલે સફળતા બરાબર છે કેટલે કંશે સફળતા છે પણ ખરી પણ અભ્યાસ પછી પણ જો પારિવારિક મૂલ્યો દ્રઢ ન થયા હોય તો એ લગ્ન જીવનની નિષ્ફળતા થશે નેપાળના દીપેન્દ્ર બ્રિટનમાંથી એને ગ્રેજ્યુએશન કર્યું હતું પણ દેવિયાની નામની એક છોકરી માટે પરિવારના આઠ આઠ સભ્યોની હત્યા કરી નાખી અને શિક્ષિત કેવો કે શું કેવું એને શિક્ષણ ક્યાં ગયું થોડાક વર્ષો પહેલા એ કલેક્ટરે આત્મહત્યા કરી કલેક્ટર આત્મહત્યા કરે યુપીએસસી ક્લિયર કોણ કરી શક્યું હોય અને કલેક્ટર એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં માસ્ટર માણસ હોય એ ગમે તેવી આપત્તિને પહોંચી વળી શકે એવું એનું કરે જ હોય કલેજું હોય સાહસ હોય એ કલેક્ટર હિંમત હારી ગયા કેમ કલેક્ટર પોતાની પત્નીને માતા વચ્ચે બેલેન્સ ન જાળવી શક્યા એટલે મુકેશ કુમાર પાંડે નામના કલેક્ટરે આત્મહત્યા કરી લીધી યાદ રાખજો શિક્ષણ અને સંબંધો એ જુદી વસ્તુ છે તમારી નામતા બહુ સારી હોય છતાં પણ માનવીય સંબંધો સારા ન હોય તો તકલીફો થાય સ્ટીવ જોબ્સ ઓગણીસો ને છોતેરના વર્ષમાં પ્રારંભ કર્યો એપલનો એક હજાર ડોલરની મૂડી સાથે ત્રેવીસ વર્ષે દસ લાખ ડોલર કમાયા અને ચોવીસ વર્ષે એક અબજ ડોલર કમાયા પાર્ટનર મિત્ર વોઝની વોઝ પણ એને કહે છે અમેરિકન પ્રેસિડેન્ટ છેલ્ડ રેગનના હાથે ઇનામ લેવા માટે જવાનું હતું બંને વ્યક્તિને ત્યારે સ્ટીવ જોબ એમ બોલ્યા કે જો વોઝ સ્ટેજ પર ચડે તો હું નહીં જવું વોઝ એમ બોલ્યા કે જો સ્ટીવ ચડે તો હું નહીં જઉં બંને જણાને જુદા જુદા ઈનામ આપવા પડ્યા અને સ્ટીવ જોબ્સે કંપની છોડવી પડી હિપ્પીની જેમ ફર્યા થોડા કેલિફોર્નિયામાં પછી નેક્સ્ટ અને પિક્સાર સ્ટાર્ટ કરી તમારી બુદ્ધિ શક્તિ આવડત કરતા પણ માનવીય સંબંધો હ્યુમન રિલેશન એ બહુ જ જરૂરી છે મે વિજયપત સિંધાનીયાની વાત કરી તે રેમન્ડના માલિક 12000 કરોડનો માલિક પાયલોટ બોમ્બેનો શેરીફ હોટ એર બલૂન ચલાવે પણ સગા દીકરા સાથે કોર્ટ કેસ થયો છે અનેક સંશોધનો કરનાર હોય છતાં અશાંતિ સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ વૈજ્ઞાનિક તો ઘણા થયા પણ આના જેવો ડિસેબલ વૈજ્ઞાનિક બહુ ઓછા હશે ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ કેમ્બ્રિજમાં માં પીએચડી બે હજાર ચૌદ માં એના પર ફિલ્મ બની છે થિયરી ઓફ એવરીથિંગ છતાં એના બંને લગ્ન નિષ્ફળ ગયા વિપુલ સમૃદ્ધિ હોય તોય તકલીફ થઈ વિશિષ્ટ કળા હોય વિન્સેટ વાન ગોગ જેને સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું પિસ્તાલીસ કરોડમાં એનું સનફ્લાવરનું ચિત્ર વેચાયું અહીંયા બેઠેલાને વિનંતી છે કે તમને એક પેપર આપવામાં આવે અને પીછી એને કલર આપવામાં આવે દોરી જોજો તમારું સનફ્લાવર કેટલામાં વેચાય છે આપણે સૂર્યમુખી દોર્યા પછી નીચે લખવું પડે કે આ સૂરજમુખીનું ફૂલ છે આને સૂરજમુખીનું પિસ્તાલીસ કરોડમાં વેચાયું છતાં હી હેઝ કમિટેડ સુસાઈડ શ્રેષ્ઠ વેપાર હોય છતાં પણ તમે નિષ્ફળ જાઓ એલન મસ્ક આજે કોઈ પણ નાના છોકરાને પૂછો યુવાનને પૂછો શું બનવું છે મસ્ક મસ્ક બધાની નજરમાં મસ્ક દેખાય છે અરે આર્થિક રીતે સફળ વ્યક્તિ ચોક્કસ છે બસો ને અગ્નિઓ સિત્તેર અબજ ડોલર નો માલિક છે બસો અગ્નિઓ સિત્તેર અબજ ડોલર ત્રણ વાર છૂટાછેડા થયા છે એને આર્થિક સફળ માનજો પારિવારિક સફળ ના માનતા એને રોલ મોડેલ ન બનાવતા લગ્ન કરતા પહેલા જેફ મેઝોસ 170 બટ ડોલરનો માલિક છે એકવાર છૂટાછેડા એ જેફ મેઝોસના પણ થયા છે કેમ પારિવારિક નિષ્ફળતા પ્રાપ્ત થઈ સારુ સામ્રાજ્ય હોય નેપોલિયન આઈ કેન બાય ધ એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ બોલતા હતા હું વિશ્વનું કોઈ પણ સમૃદ્ધ વસ્તુ ખરીદી શકું છું કમ્ફર્ટ ખરીદી શકું છું છતાં આઈ હેવ નોટ સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ મેં મારી જિંદગીમાં છ સુખના દિવસો જોયા નથી કારણ કે પત્ની બહુ શંકાશીલ હતા વૈશ્વિક પ્રસિદ્ધિ હોય સગવડો હોય છતાં તકલીફ એલ્ટન જોન રાતના કાર્યક્રમની આઠ કરોડ ફી લે એક રાતના આઠ કરોડ લે હિથ્રો એરપોર્ટ પાસે બંગલો એક વર્ષમાં બસો ને એસી શોપિંગ કર્યું હતું એણે બસો એસી કરોડનું શોપિંગ ઘણા ડી માર્ટમાં જઈને ઠંડો વાયરો ખાઈને પાછા આવી જાય છે બસો એસી કરોડ નું ખરીદી કરી પાંચ લાખના ના ભાડાવાળી હોટલ જ રાખે પર નાઇટ પર શોખીન છે છપ્પન કાર છે પોતાના ઘરેજમાં ફિફ્ટી સિક્સ કાર કઈ હશે ને જેગુઆર ને પોર્સે બેંકલી ને આ બધી કારો રાખી છે પાંચ ગ્રેમી એવોર્ડ એને પ્રાપ્ત થયા છે જર્મન રેકોર્ડિસ્ટ બાઈ રેનાર્ડ સાથેના લગ્ન થયા હતા એની રેકોર્ડિસ્ટ બાઈ સાથે અને પ્રશ્નથી ડિવોર્સ થયા દારૂ પીતો થઈ ગયો કોકેઈન ને ડ્રગ્સ ના રવાડે ચડી ગયો છે ક્યાં ગઈ તમારી પ્રસિદ્ધિ આટલું બધું હોવા છતાં અરે અનેક ને પ્રેરણા આપી હોય ને તો એ નિષ્ફળ ગયા છે રશિયન તત્વચિંતક ટોલસ્ટોય ગાંધીજીના પણ ગુરુ હતા ગાંધીજીને પણ પ્રેરણા આપનાર હતા

પણ ઘરવાળા મેડલ ન પણ આપે ને સમજવા ખૂબ અઘરું છે વૈશ્વિક ક્રાંતિ કરતા હોય છતાં પણ અશાંતિ રહી શકે છે કાર્લ માર્કસ સામ્યવાદ સાંભળજો કાલ માર્ક્સના ચાહકો કેટલાક હોય તો કમ્યુનિઝમના બે દીકરીને જમઈ એની બંને દીકરીઓને જમઈએ આત્મહત્યા કરી હતી કાર્લ માર્ક્સને પોતાના ઘરમાં કામ કરનારી કામવાળી થકી સંતાન થયું હતું કાલ માર્ક્સ દારૂડિયો તો સ્ટોક માર્કેટમાં હાર્યો પત્નીએ બે વાર ત્યાગ કર્યો પત્નીના અગ્નિ સંસ્કારમાં કાલ માર્ક્સ ગયો નહોતો અને પાછી સામ્યવાદની પ્રેરણાની વાતો કરે છે સરખાપણાની વાતો કરે છે વૈશ્વિક ક્રાંતિ કરી હોય છતાં પણ તમારે પારિવારિક સુમેળ ન પણ હોય અનેકને આનંદિત કરનાર ચાર્લી ચેપલીન મશહૂર હાસ્ય કલાકાર બાળપણથી જ માતાના બદલે સ્ટેજ પર અભિનય કરનાર હતા પણ બોલ્યા આખી દુનિયાને હું હસાવી શકું પણ આખી દુનિયા મને ન હસાવી શકે કારણ કે ત્રણ થી ચાર વાર છૂટાછેડા લીધા હતા અનેકને સમાધાન આપ્યા હોય ડોક્ટર જોન કોલંબિયા પેસિફિક યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું એને એક પુસ્તક લખ્યું છે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વુમેન આર ફ્રોમ વિનસ માણસો મંગળ પરથી આવ્યા છે અને બાઈઓ શુક્ર પરથી આવ્યા છે એટલે મેચિંગ થવું અઘરું તો છે જ સાઠ લાખ નકલો વેચાઈ છે છ વર્ષનું પુસ્તક બેસ્ટ સેલર રહ્યું છે યુએસએ ના કાર્નેગી હોલ એને સાંભળવા માટે આખો ભરાઈ જાય લગ્ન જીવનમાં સુમેળ સાધવાના ઉપાયોની વાતો કરે પણ એને બે વાર છૂટાછેડા થયા છે જ્હોન ગ્રેને બે વાર છૂટાછેડા અને એની ત્રીજી પત્નીએ ફરિયાદ કરી છે કે એના પ્રવચનમાં મારે ને એને સંપ છે એવી વાતો કરે છે એ બિલકુલ ખોટો છે મારે એની જોડે બિલકુલ સંપ નથી આટલા પ્રસંગો પરથી સાબિત થાય છે કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા સંબંધોની ઊંડાઈ માણસને વધારે સંતોષ આપે છે બાહ્ય સફળતા વાહ વાહ કરી શકે અહો અહો તો તમારા સંબંધો કરી શકે બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય પણ આંખમાં પડેલું કણું તો એ તો આપણને અનુભવાય ને કોકને આપણા રીબોકના શૂઝ દેખાય પણ પગમાં ઘૂસી ગયેલી કાંકરી એ તો આપણને ખબર પડે બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય કણું ગણુંદા દેખાય કોઈકને આપણી BMW દેખાય પણ હપ્તા ભરવામાં કેટલી તકલીફ પડે છે એને ક્યાં ખબર હોય એ તો આપણને ખબર હોય કઈ રીતે BMW લીધી છે આ પ્રશ્નોમાંથી મુક્તિ કઈ રીતે મળે પારિવારિક શાંતિ માટે શું કરવું પડે હવે તો જાત જાતના લગ્ન થાય છે એવા ડીજે ડીજે ખોટું નથી પણ ડીજે વાળા એ બીજે જાય છે બે પ્રેમી પ્રેમી એ નક્કી કર્યું કોઈએ લગ્ન ન કરે એવા કરવા ક્યાં હવામાં પ્લેનમાં ગયા પેરાશૂટમાં હેઠા પડ્યા હવામાં એક બીજાની આંગળી પર વીંટી પહેરાઈ પછી છાપામાં આવ્યું કે કોઈએ લગન ન કરે એવા કર્યા ક્યાં કર્યા હવામાં એને ખબર નથી થોડા મહિના જવા દે બધી હવા નીકળી જશે બોમ્બેના દરિયામાં પાણીમાં લગ્ન કર્યા ચોપાટીમાં પાણીમાં પાંત્રીસ ફૂટ ઊંડે પાણીમાં કર્યા હવામાં કરો પાણીમાં કરો નદી પર કરો પર્વત પર કરો એવરેસ્ટ પર કરો નોર્થ પોલ પર કરો દક્ષિણ ધ્રુવ પર કરો જ્યાં કરવું હોય ત્યાં કરો પણ હખણા રો સંપીન રો તો એ અગત્યનું છે ભવ્યાથી લગ્ન કરવા લાગ્યા સ્ટેડિયમમાં પ્રપોઝ કરો હવે પ્રપોઝ શબ્દ આવી ગયો છે મેચ ચાલુ હોય પેલો પેલી ના ગોઠણીએ પડી જાય અને પ્રપોઝ કરે મોટા ભાગના પ્રપોઝ વાળા ને થોડા દાડા જવા દો પછી ઓપોઝ થશે આ બધા પ્રપોઝ જો ધ્યાન ના રાખે ને તો ઓપોઝમાં પરિણમે છે